जामनगर ની સરકારી જીજી હોસ્પિટલમાં જિલ્લા ઉપરાંત દ્વારકા પોરબંદર અને મોરબીના દર્દીઓ પણ મોટી સંખ્યામાં સારવાર લઈ રહ્યા છે। વધતા સંક્રમણ સામે કોરોનાના દર્દીઓના મહામૂલા પ્રાણ બચાવવા તાત્કાલિક ઊભી થયેલી જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે। કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ સુવિધાઓ જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ અંતર્ગત ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં દર્દીઓને તુરંત સારવાર મળે તે માટે ટ્રીટમેન્ટ ઓન વ્હીલ શરૂ કરાઈ છે, જેમાં હોસ્પિટલ આવનારા દર્દીને તાત્કાલિક બેડની સુવિધા જો ઉપલબ્ધ ના હોય તેવા સંજોગમાં વેઇટિંગ દરમિયાન 108 ખાનગી એમ્બ્યુલન્સ અથવા કાર અને રિક્ષા જેવા વાહનોમાં જ દર્દીને ચેક કરીને જરૂરિયાતની સેવા પૂરી પાડવામાં આવે છે। ડોક્ટર્સ મુજબ કોવિડ સંક્રમણમાં વધારો થયા બાદ હોસ્પિટલ ખાતે સરેરાશ રોજ 300થી વધુ પેશન્ટ દાખલ થાય છે, ત્યારે ઘણા દર્દીઓએ હોસ્પિટલ ખાતે વેઇટિંગમાં 2-4 કલાક સુધી રહેવું પડતું હોય છે। આ દરમિયાન પણ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખાતે આશરે 200 જેટલા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ, વાન, રિક્ષા કે પોતાના પ્રાઇવેટ વાહનમાં આવેલ દર્દીને તાત્કાલિક જ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે। જે એમ્બ્યુલન્સની અંદરના દર્દીઓની સારવાર કરવાની સાથે સાથે આઉટડોર પેશન્ટ્સની પણ સારવાર કરે છે, અને તે ઉપરાંત આ બધામાં એક બહુ મહત્ત્વનું પાસું છે તે SRF ફોર્મ ભરવાનું। તે બહુ લાંબી પ્રક્રિયા છે અને તેના વગર ઓપીડીનું રેકોર્ડિંગ પણ શક્ય નથી હોતું। આ SRFના ફોર્મ ભરવા માટે અમે અમારા અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની પણ તાલીમ આપી અને સેવા લઈએ છીએ। અંદાજે 750 અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રોટેશન વાઇઝ આ પ્રકારની સેવા બજાવે છે। અમારા સંસ્થા ખાતેના અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અત્યારે ખંભાળિયાનો પણ બહુ મહત્ત્વનો ભાગ, ઓપીડીનો ભાગ ત્યાં સંભાળી રહ્યા છે, અને ઉપરાંત મોરબી પણ અમે રોટેશનલી 10 યુથ સ્ટુડન્ટ્સને મોકલી અને મોરબીનો કામગીરી પણ ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। 300 જેટલા તબીબી શિક્ષકો અને 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટર્સ ખડે પગે દિવસ રાત કોઈ પણ જાતની દરકાર કર્યા વગર અત્યારે કોવિડ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે। જે એમ્બ્યુલન્સમાં જેવા દર્દી આવે ને ડૉક્ટર પાસે નામ લખાવે, તરત અમારા ડૉક્ટરની ટીમ જે છે એમ્બ્યુલન્સમાં એનું ઓક્સિજન લેવલ ચેક કરી લઈએ, ને જે દર્દીઓની ઓક્સિજન લેવલ 90થી ઓછું હોય અથવા દર્દીને શ્વાસની તકલીફ હોય એ બધા દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડર અને નેઝલ માસ્કથી ઓક્સિજન આપવામાં આવે છે, અને જરૂર પડે તો તેમની ત્યાં જ એમ્બ્યુલન્સમાં જ વેઇટિંગમાં હોય ત્યારે એમની સારવાર ચાલુ કરવામાં આવે છે, ને એમને પ્રાયોરિટી પણ આપવામાં આવે છે જેથી દર્દીઓ ઓક્સિજન ન મળવાને કારણે એમને જે છે તકલીફ ના પડે ને મૃત્યુ ના થાય। અમે અહીંયા પેશન્ટમાં ઘણું લાંબુ વેઇટિંગ હોવાથી અમે પેશન્ટની બહાર જ તપાસ કરીએ છીએ। અમે પેશન્ટને જે આવે એમની ક્રિટિકલ કન્ડિશન પ્રમાણે એમને જે બેડ ખાલી હોય એ પ્રમાણે અવેલેબલ કરાવવા માટે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ। એક્ઝામિન કરવામાં બહાર પેશન્ટની બધી તપાસ લઈએ છીએ, પૂરતી હિસ્ટ્રી લઈએ છીએ, પલ્સ ઓક્સિમીટરથી એમના ઓક્સિજનનું સેચ્યુરેશન માપીએ છીએ અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઓક્સિજન પૂરતો પરાવડાવીએ છીએ। બાકી કોઈ પણ એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય તો અમે નીચે ટ્રાયજ વોર્ડમાં લઈ જઈને એમને ઇમરજન્સી જરૂરિયાત પૂરી પાડીએ છીએ। જીજી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઉપરાંત આઉટડોરમાં રહેલા દર્દીઓને પણ સારવાર આપી ટ્રીટમેન્ટ ઓન વ્હીલ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને આ 200 સેવાકર્મીઓ દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે। દર્દીઓ દ્વારા પણ હોસ્પિટલની આ સેવાને બિરદાવવામાં આવી રહી છે। જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક।